જૂનાગઢના માંગરોળ સમસ્ત સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ કરણી સેના દ્વારા મામલતદાર મારફતે ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સ્ટોરી બાય પ્રકાશ લાલવાણી, માંગરોળ, મા ન્યૂઝ લાઈવ, જૂનાગઢ, ગુજરાત. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાત્રાખંડી ગામે જે ગૌસ્વામી સમાજની 8 વર્ષની બાળા ઉપર નરાધમ દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તે નરાધમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે. પરંતુ અમે દશનામ ગૌસ્વામી સાધુ સમાજ, સાધુ સમાજની ત્રણેય પાક, કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમે આવેદનપત્ર મામલતદાર શ્રીને, ગૃહમંત્રી શ્રીને મોકલાવી અને એક ઉદાહરણરૂપ આ પાખંડીને સજા થાય, એક દાખલારૂપ સજા થાય, જેથી કરીને દશનામ સમાજ તો શું અન્ય કોઈ પણ સમાજની દીકરીને કોઈ પણ નરાધમ આવી કુદૃષ્ટિથી જોવાની હિંમત ન કરે કે તેને અડવાની હિંમત પણ ન કરે. અને આવા ઉમદા ઉદ્દેશ્યથી અમે કરણી સેના, દશનામ ગૌસ્વામી સમાજની ત્રણેય પાક અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને વિનંતી કરીએ છીએ કે આ નરાધમને કડકમાં કડક સજા થાય અને ઉદાહરણરૂપ દાખલારૂપ સજા મળે. હર હર મહાદેવ, જય દશનામ. આજે અમે અહીંયા ત્રિપંખિયા સાધુ સમાજ મળી અને દીકરી પ્રથાને જે જાત્રાખંડી ગામમાં એક નરાધમે ખરેખર બહુ દુષ્કૃત્ય કર્યું છે, આવું ક્યારેય પણ ન થવું જોઈએ અને ક્યારેય હવે કોઈ દિવસ આવું ન બને એવો અપરાધ એણે કર્યો છે. એટલે એને એથી ફાંસી તો હું કહું નાની સૂની વાત છે કે એ હોય જ હશે, પછી એને કોઈ ફેર નહીં પડે. પણ હું એમ કહું છું કે એને તો એવી સજા મળવી જોઈએ, એવી સજા મળવી જોઈએ કે સાથે સાથ ભવમાં બધા યાદ રાખે કે આવું કૃત્ય ક્યારેય ન કરાય. ભગવાન એ દીકરીના આત્માને શાંતિ આપે અને એના માવતરને સહન કરવાની શક્તિ આપે. બસ, જય દર્શનમ.